જિલ્લાના કલેક્ટર શ્રીમતી સલોની રાયે સમાજના પટેલો અને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી અયોધ્યાના મામલે કરી ચર્ચા. તેમણે જણાવ્યું કે દીવ એક શાંતિપ્રિય સ્થળ છે. દીવની એકતા બની રહે તે માટે અયોધ્યાના નિર્ણયને લઈને કોઈ પણ અપ્રિય સ્થિતિ ન સર્જવી. દીવ કલેક્ટર કોન્ફરન્સ હોલ ખાતે અયોધ્યા મામલે બેઠક યોજી દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયે દરેક સમાજના પટેલો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારી ગણ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ડેપ્યુટી કલેક્ટર હરમિન્દરસિંહ, ડેપ્યુટી એસપી રવિન્દ્ર શર્મા, નગરપાલિકા પ્રમુખ હિતેશ સોલંકી, નગરપાલિકા ઉપપ્રમુખ મનસુખભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી અશ્વિની ભરત, સમાજના પટેલો, અધિકારીગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક ખાસ અયોધ્યા મામલે નિર્ણય બાબતે યોજવામાં આવી હતી. દીવ કલેક્ટર શ્રીમતી સલોની રાયે બેઠક દરમિયાન જણાવ્યું હતું કે અયોધ્યા મામલે જે કોઈ સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવે તેને માન્ય રાખવો, જેને લઈને દીવમાં શાંતિ ભંગ ન થાય તેનું ધ્યાન રાખવું, નિર્ણય આવ્યા પછી કોઈ પણ સોશિયલ મીડિયામાં અપ્રિય મેસેજનો વાયરલ ન કરવો, ન કોઈ કોમેન્ટ પાસ કરવી, જે કોઈ નિર્ણય આવે તે બાબતે શાંતિ રાખવી, ફટાકડા નહીં ફોડવા, દરેક સમાજના લોકોને પોતાના સમાજમાં શાંતિ રાખવા જવાબદારી અપાઈ. સાથે સાથે દીવ કલેક્ટરે વિશ્વાસમાં વ્યક્ત કર્યો હતો કે દીવના લોકો શાંતિપ્રિય છે, તેથી દીવમાં અયોધ્યા મામલે કોઈ પણ નિર્ણય આવે દીવમાં કોઈ એકતા ભંગ નહીં થાય. દીવમાં હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ આદિ દિવાળી, ઈદ વગેરે હળીમળીને પર્વ ઉજવે છે, તેથી દીવમાં અયોધ્યા મામલે જે પણ નિર્ણય આવે તેને દરેક લોકો સ્વીકાર કરશે. સાથે હિન્દુ મુસ્લિમ સમાજના પટેલોએ પણ વિશ્વાસ આપ્યો કે અયોધ્યા મામલે જે કોઈ પણ નિર્ણય આવે અમે ખુશી ખુશી સ્વીકાર કરીશું, અમારી એકતામાં કોઈ પણ વિક્ષેપ નહીં આવે. મીનાક્ષી ગઢવી, જેએસ ટીવી, દીવ. ચુકાદો આવવામાં આજે આવશે તેના બાબતે અમારે દીવ કલેક્ટર સલોની રાયે આજે મિટિંગ સમાજ લેવલ ઉપર રાખેલી હતી કે જે કંઈ ચુકાદો આવે તેમાં આપણે શાંતિપ્રિય શાંતિ જાળવવાની છે. કોઈ ધર્મ બાબતમાં લઈને કોઈ ઇસ્યુ આપણે રાખવાના નથી કે કોઈ એવો કોઈ મીડિયામાં, સોશિયલ મીડિયામાં કોઈ વાયરલ થાય તેવું આપણે ફટાકડા કે એવું કંઈ ફોડવાનું નથી તે બાબતે અમને જાણકારી આપવામાં આવી છે. અને હું મારા સમાજ વતી, મારા એરિયા વતી એવું ન થાય તેનું ધ્યાન રાખીશ અને એડમિનિસ્ટરને પૂરો અમારો સપોર્ટ રહેશે અને જે કંઈ એવું કંઈ સોશિયલ મીડિયામાં વાયરલ થશે તેને અમે જાણ કરશું. મારી પબ્લિક કોઈ ખાસ ગુજારિશ હૈ કે આજ અયોધ્યાથી ટોપિક કે ઉપર જો ભી ડિસિઝન આયે ઉનકે ઉપર હમ લોગ સભી કો સન્માન્ય કરના હૈ, ઉસકો માન્ય રખના હૈ. ઇસમે કોઈ દલ કા વિચાર નહીં હૈ, કોઈ રાજનૈતિક યે વિચાર નહીં હૈ. હમારે જો સુપ્રીમ કોર્ટ હૈ ઉનકા લાસ્ટ નિર્ણય હૈ, ઉસકો હમ લોગ કો સર આંખો પે રખ કે દીવ મેં, દીવ હમેશા એકતા કી મિસાલ બની હુઈ હૈ, તો ઉસકો હમ સભી લોગ સર માન્ય રખે, ઉસકો શાંતિ બનાએ રખે. અભી હમ સબ જાનતે હૈ કે હમ કુછ ભી દંગા કરેંગે, કુછ ભી બંધ રખેંગે, ઉસમે પાસ્ટ મેં ભી હમ લોગને સભીને દેખા હુઆ હૈ કે હમ લોગ કો પર્સનલી ઝેલના પડ રહા હૈ. હમ લોગ કો હમારા પરિવાર, હમારે બચ્ચે કા એજ્યુકેશન ઓર ઉનકા ધ્યાન રખના. દીવ મેં જો શાંતિ હૈ ઓર શાંતિ કી મિસાલ કો કાયમ રખે, એસી મેરી પબ્લિક કો ખાસ અપીલ હૈ. હમારે જીતને ભી પટેલ ઓર યહાં પે મુખિયા લોગ આયે ઉસકો ભી મેને વહી ગુજારિશ કી હૈ કે અપને અપને સમાજ મેં એક મેસેજ દે કે એ જો અભી આજ કા જો રિઝલ્ટ આયેગા, જો ભી ચુકાદા આયેગા, ઉસકો હમ લોગ માન્ય રખના હૈ. ઓર યે કોઈ ભી એસા નહીં હૈ કે કોઈ ગાંવ મેં કોઈ ફટાકે યા તો કોઈ દલ ઇકઠ્ઠા કરકે કોઈ ભી ન્યુસન્સ ફેલાને કી આસપાસ કે સોશિયલ મીડિયા સે કોઈ ભી મેસેજ ફેલાને કી કોશિશ કરે, તો ઉસસે દૂર રહે. મુજે વિશ્વાસ હૈ કે હમારા દીવ જો હૈ શાંતિપ્રિય હૈ ઓર શાંતિ રહેગા, એસા કોઈ ભી ગલત વ્યવહાર નહીં હોગા, ઇતના મુજે વિશ્વાસ હૈ. વો વિશ્વાસ કાયમ રહેગા. અત્યારે કલેક્ટર મેડમે અમને બોલાવેલા હતા કે જે હમણાં બાબરી મસ્જિદનો જો પણ કેસનો ઓલો છે એ અમને બોલાવીને શાંતિપૂર્વક દીવ ગોગલા વરંગબરા બધા પટેલ આગેવાના બધાને બોલાવેલા હતા કે ભાઈ કીધેલું હતું કે દીવમાં શાંતિપૂર્વક જો બી ફેસલો આવે આપણે પહેલેથી એકતાથી ને એકતાથી પ્રમાણે રહેવાનું છે. એટલે અમે લોકોએ બધા પટેલ સહમતથી અમારા દીવ ગોગલા વરંગબરામાં આ વસ્તુ હમણાં સુધી થઈ નથી ને થવાની પણ નથી, ને ફેસલો જે પણ આવશે અમને એ ફેસલાથી કંઈ લાગતી વરત નથી, અમારી એકતા છે એકતા જ રહેશે, અમને કોઈ જાતનું એમાં કોઈ પરિવર્તન થશે નહીં.